શરીરમાંથી મધ નીકળી શકે છે? જી હા, આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એવો દાવો કરાયો છે કે ભગવાનના ફોટામાંથી મધ નીકળી રહ્યું છે. આ ઘટના અમદાવાદની હોવાનું જાણવામાં મળી રહ્યું છે. ત્યારે શું છે આ વાયરલ થઈ રહેલા વિડીયોની સાચી હકીકત, જુઓ રિપોર્ટમાં. ભગવાનની તસવીરમાંથી સતત નીકળી રહ્યું છે મધ. કળશ, ચરણ પાદુકા અને તસવીરમાંથી નીકળે છે મધ. ભક્તજનો થયા ભાવ વિભોળ. સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વિડીયો ચોંકાવનારો છે. લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે કે મનમાં સવાલો થઈ રહ્યા છે કે આખરે ભગવાનની તસવીરમાંથી કેવી રીતે મધ નીકળી રહ્યું છે. આ વિડીયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભગવાનની અહીં કૃપા થઈ છે, તેમજ અહીં તસવીરમાંથી આપોઆપ મધ નીકળી રહ્યું છે. ભારત એવો દેશ છે કે જ્યાં અનેક જગ્યાએ અવનવા ચમત્કાર જોવા મળતા હોય છે, તેમજ લોકોની આસ્થા પણ તેની સાથે જોડાયેલી હોય છે. જો કે આ ઘટનામાં કોઈ ચમત્કાર છે કે નહીં તે સૌ કોઈ જાણવા ઈચ્છે છે, તેમજ ખરેખર આ વિડીયોમાં જે જોવા મળી રહ્યું છે તે સાચું છે કે નહીં તે પણ એક સવાલ છે. વીટીવીની ટીમ દ્વારા વાયરલ થઈ રહેલા વિડીયોની પડતાલ કરવામાં આવી હતી, તેમજ એ જાણવાનો પ્રયાસ કરાયો હતો કે આ વિડીયો ક્યાંનો છે. ત્યારે જાણવા મળ્યું કે આ વિડીયો અમદાવાદના સરસપુર વિસ્તારનો છે. સરસપુરમાં રહેતા રાજેશભાઈ પટેલના ઘરમાં ભગવાનની તસવીર આવેલી છે, જે આવેલી તસવીરમાંથી સતત મધ જરી રહ્યું છે. ત્યારે વીટીવીની ટીમ દ્વારા રાજેશભાઈ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમના ઘરની મુલાકાત લેવામાં આવી હતી. વીટીવીની ટીમ જ્યારે રાજેશભાઈના ઘરે પહોંચી ત્યારે ત્યાં જોવા મળ્યું કે ઘરમાં ભાવિક ભક્તોની ભીડ જામી હતી, તેમજ સૌ કોઈ ભજન કીર્તનમાં મગ્ન હતા અને ભક્તજનોની સામે એ જ તસવીર જોવા મળી હતી જે આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. વાયરલ થઈ રહેલા વિડીયોની જેમ જ અહીં પણ તસવીરમાંથી મધ નીકળ્યું હોવાનું જાણવા મળ્યું, તેમજ ખૂબ જ બારીકાઈથી જ્યારે આ તસવીરને જોવામાં આવી ત્યારે તસવીરની ઉપર મધના ટીપા બાજી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જે તસવીર છે તેમની વિશે આપને જણાવી દઈએ. ભક્તજનો તેમને ભગવાન કલ્કી તરીકે ઓળખે છે, જેઓ વિષ્ણુ ભગવાનના જ અવતાર હોવાનું કહેવામાં આવ્યું હતું. આ તસવીરની નીચે અમુક વાસણો મૂકવામાં આવ્યા હતા કે જેમાં મધ એકઠું થઈ રહ્યું છે, તેમજ જ્યારે આ મધ વધુ પ્રમાણમાં એકઠું થઈ જાય છે ત્યારે આ જ મધને પ્રસાદ રૂપે લોકોને આપવામાં આવે છે અને લોકો મધનો પ્રસાદ લઈને આનંદનો અનુભવ કરતા હોય છે. તો બીજી બાજુ ફક્ત તસવીર જ નહીં પરંતુ ભગવાનની ચરણ પાદુકામાં પણ મધ નીકળી રહ્યું હોવાનું જોવા મળ્યું. ચરણ પાદુકાને ખૂબ જ નજીકથી જોવામાં આવ્યું તો જોવા મળ્યું કે મધના ટીપા બાજેલા હતા. આમ એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે જેમ વાયરલ થઈ રહેલા વિડીયોમાં કહેવામાં આવ્યું છે તેમ જ અહીં દ્રશ્યો જોવા મળ્યા હતા, તેમજ ભાવિક ભક્તજનો આ અદ્ભુત દ્રશ્યો જોવા માટે અહીંની મુલાકાત કરી રહ્યા છે, તેમજ કલ્કી ભગવાનને પગે લાગી રહ્યા છે, તેમજ મધનો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. હવે આ બાબતે જ્યારે રાજેશભાઈ પટેલ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ મધ રામનવમીથી સતત વહી રહ્યું છે, તેમજ હજુ સુધી આ ઘટનાક્રમ યથાવત જ છે. ભગવાનના જુલાઈ મહિનામાં એક હવન છે, સહસ્ત્રનામ હવન, એની ટિકિટો લેવા ગયા હતા. ટિકિટો લઈને આવ્યા, અહીંયા આગળ અમે કોઈ પણ વસ્તુ લાવીએ તો પાદુકા ઉપર મૂકીએ છીએ, તો પાદુકા ઉપર મૂકી હતી. અડધો કલાક 45 મિનિટ પછી એ ટિકિટો હાથમાં લીધી તો આખી પલળી ગઈ હતી. પછી ખ્યાલ આવ્યો કે આ તો મધ નીકળે છે. પણ જે કળશ આપવામાં આવ્યો હતો, જેની પૂજા કરતા હતા, એમાં એ ડીશમાં કળશમાંથી વધુ પડતું મધ આવતું હતું. પછી ધીમે ધીમે પાદુકાશમાં ચાલુ થયું અને ધીમે ધીમે આ શ્રીમૂર્તિમાં પણ ચાલુ થયું. રાજેશભાઈનું કહેવું છે કે તેમના કળશમાંથી મધ નીકળવાની શરૂઆત થઈ અને ત્યારબાદ ચરણ પાદુકામાં તેમજ તસવીરમાંથી મધ નીકળવાની શરૂઆત થઈ ગઈ. ત્યારે આ બાબતે રાજેશભાઈના પાડોશીઓનું શું કહેવું છે, આવો આપને સંભળાવીએ. હું બહાર કામ કરતી હતી તો મને દીપાબેનને બૂમ પાડી કે રેખાબેન અહીંયા આવો ને, કે કેમ બૂમ પાડો છો અહીંયા, પછી કે કેમ બૂમ પાડો તમે.
તો કે આ જોઈને કે મારે શ્રીમૂર્તિમાંથી મત જરે છે. પછી આઈને જોયું, મેં જોઈને તો દર્શન કરી, મેં કીધું હા, મેં કીધું ભગવાન તો સાક્ષાત ચમત્કાર કર્યો, એકદમ જોતી જ રહી ગઈ. જોતા જોતા મને તો આંખો ભરાઈ ગઈ, મેં ભગવાન તો સાક્ષાત પધારે. મેં કીધું હવે આ બાબતે એક યુવાન સાથે વાતચીત કરવામાં આવી કે જે ખાંટલોડિયાથી અહીં ભગવાનના દર્શન કરવા માટે આવ્યો હતો. અમા અહીંયા સરસપુરમાં અમા ભગવાનના મૂર્તિમાંથી, શ્રીમૂર્તિમાંથી મધ નીકળે છે, તેથી હું અહીંયા દર્શન કરવા આવ્યો છું. અને અમે ઘાટલોડિયાથી અહીંયા આવ્યા છીએ અને અહીંયા અત્યારે ભગવાન સાક્ષાત બિરાજમાન છે. આમ ભાવિક ભક્તોનું તો માનવું છે કે આ ભગવાનની કૃપા અહીં થઈ છે. જો કે આ વાત તો તેમની આસ્થા છે, પરંતુ આ બાબતે વિજ્ઞાન શું કહે છે તે પણ જાણવું રસપ્રદ હતું. ત્યારે આ વિષયને લઈને અમે ગુજરાત યુનિવર્સિટીના રસાયણ શાસ્ત્ર વિભાગના હેડ નિશાબેનનો સંપર્ક કર્યો અને તેમણે આ વિડીયો જોયો અને વિડીયોની ઝીણવટ ભરી તપાસ કરી. પરંતુ તેમણે એ વાતનો ઇનકાર કર્યો કે લાકડાની ફ્રેમમાંથી મધ ન નીકળી શકે. અત્યાર સુધી આપણે એવું ક્યાંય સાંભળ્યું નથી કે તસવીરમાંથી, લાકડાની તસવીરમાંથી મધ નીકળે, મધપુડામાંથી મધ નીકળે, એ આપણે સાંભળ્યું છે. જો ખરેખર લાકડામાંથી મધ નીકળતું હોય તો મારી ઘરે, મારી ઓફિસમાં બધે લાકડાના બારી બારણા છે, ત્યાંથી ક્યાંયથી મધ નથી નીકળતું. એક શક્યતા એવી હોઈ શકે કે કદાચ તસવીરની પાછળ મધપુડો હોય અને એમાંથી મધ નીકળતું હોવાની શક્યતા હોઈ શકે. આમ વિજ્ઞાન આ વાતને નથી સ્વીકારતું કે લાકડાની ફ્રેમમાંથી મધ નીકળી શકે નહીં. તો બીજી બાજુ ભક્તજનોની આસ્થા છે. જો કે આસ્થાની વાત જ્યાં આવે ત્યાં કોઈ તર્ક હોઈ શકે નહીં, તેમજ આસ્થા હોય ત્યાં સાચા કે ખોટાનો ફરક પણ ગણાવી શકાય નહીં. કેમેરામેન નિલેશ પટેલ સાથે દિનેશ તિવારી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. વિશેષ રજૂઆત પણ સમય એક બ્રેક નો છૂટા રહો.